महिसागर, नकली घी, नकली पनीर, नकली जीरो, बाद डेभारी सेवा सहकारी संघ माथी नकली खातर मळी आव्यु। વીરપુરના ડેભારી સહકારી સંઘમાંથી ડુપ્લિકેટ ખાતર મળી આવ્યું। ડેપ બી ખાતરની થેલીઓ સંઘના સેક્રેટરી દ્વારા ખેડૂતોને પધરા આવી દીધી। ખેડૂતોએ શિયાળ સિઝનની વાવણી કરી દેતા ખાતર ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું। સહકારી સંઘના અન્ય લોકોને અજાણ રાખી સેક્રેટરી દ્વારા ડુપ્લિકેટ ખાતર ડેપોમાં ઉતારવામાં આવ્યું। ખાતર ખેડૂતોને પધરાવી દેતા ખેડૂતોએ સહકારી સંઘ ખાતે કર્યો હોબાળો। ખેડૂતોએ હોબાળો કરતા સેક્રેટરીએ સંઘમાંથી ખાતર તાત્કાલિક ધોરણે હટાવી દીધું। સરકાર માન્ય સરદારના નામની થેલીનો દુરુપયોગ કરી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની બૂમો સામે આવી। આબેહૂબ થેલીનો ઉપયોગ કરી અંદર માટી હોવાનું ખેડૂતોનું રટણ। ઓરિજિનલ નામ પર ડુપ્લિકેટ ખાતર વેચતાની બૂમો ઉઠતા ઓરિજિનલ ખાતર પર પણ સવાલ ઉઠ્યા। આગ્રા ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું તેની યોગ્ય તપાસની માંગ કરી ખેડૂતોએ। ખેડૂતો સાથે છેતરપિંડી થતા ખેડૂતોએ કાર્યવાહી કરવા ઉઠી માં રાજેશ પટેલિયા, બીએન ન્યૂઝ, ગુજરાતી, મહીસાગર। હેલો, અડેબારી પંચાયત, ગામ તોરણા, નમુવાડા, ખોટ ધીરાભાઈ કાળુભાઈ। હું આર્મી રિટાયર્ડ માણસ છું, અત્યારે વ્યવસાય ખેતી કરું છું। જ્યારે મેં ખેતીનું ઉત્પાદન માટે મક્કો ઉરવાનો હતો તો મક્કાની અંદર સીધું સરદાર ડીએપી ઉરવા લાયક હું ડેબારી સોસાયટીની અંદરથી ખાતર લાવ્યો હતો। એ સોસાયટીનું નામ છે સહકારી મંડળી, તેમાં કર્મચારી નાતે નટુભાઈ રાભાઈ પટેલ, તેઓ ભાગ ભજવે છે અને તેઓ હેન્ડલિંગ કરે છે। તો મેં જ્યારે ખાતર લેવા ગયો ત્યારે સરદાર ડીએપી અને કુમકો બે ક્વોલિટી હતી। જ્યારે સરદાર ક્વોલિટી મેં લીધી, લાઈને ખેતરમાં ઉરવા લાગ્યું તો એ ખાતરની અંદર મને ડુપ્લિકેટ લાગ્યું। તો ડુપ્લિકેટ લાગવાથી તરત જ મેં નટુભાઈને ફોન કર્યો કે ભાઈ તમારી સોસાયટીમાં જે ખાતર લાવ્યો છું એ ખાતર ડુપ્લિકેટ લાગે છે। તો એ એમ બોલ્યા કે ના ભાઈ ડુપ્લિકેટ હશે નહીં। તો પછી મેં એમ બોલ્યો કે ભાઈ સેમ્પલ લઈ અને હું તમારી સોસાયટીમાં આવું છું અને તમે ડાયરેક્ટ સોસાયટીની અંદર આવો। એ લોકો તો આવ્યા, તો આવ્યા પછી મેં રજૂઆત આપી, સેમ્પલ બતાવ્યું, તો એમને એમ કહ્યું કે ભાઈ આ કંપનીનો ફોલ્ટ છે। તો મેં કંપનીનો ફોલ્ટ હતો તો મારું કહેવું એમ હતું કે કંપનીનો ફોલ્ટ, તમે રજૂઆત આપો, જે બોડી છે એમને રજૂઆત આપો। પછી ચેરમેને ફોન કર્યો, ચેરમેનને ફોન કરવાથી ચેરમેન ભાઈ અમૃતભાઈ મુરજીભાઈ હતા, એમને ઉઠાવ્યું, એમને એમ કહ્યું કે હું બહાર છું અને એવું હશે તો 9 વાગે, કાલે 9 વાગે આપણે ભેગા થઈએ। તો એમનો જવાબ એવો નહીં કર્યો કે ભાઈ સરદાર ડીએપી ખાતર તો સોસાયટીની અંદર છે જ નહીં, તો આવ્યું કંઈથી? તો મેં એમ જવાબ આપ્યો કે અત્યારે 118 ગુણ છે, તમે ચેકઅપ કરો। પછી બીજા દિવસે અમૃતભાઈ ચેરમેન આવ્યા, આ એની બોડીના ભાઈ શંકરભાઈ હતા, બે ચાર માણસોને બોડીના બોલાયા, બોલાવીને પછી રજૂઆત આપી। તો રજૂઆત આપતો નટુભાઈ એવો જવાબ આપ્યો કે ભાઈ ગાડી ખરાબ હતી અને ગાડી ખરાબ હતી એટલે આ ગુણ ઉતારી અને મેં અંદર મૂકી છે। તો મેં જવાબ આપ્યો કે ભાઈ અંદર મૂકી તો તમે વેચાણ કેમ કર્યું, તમારે વેચાણ કરવું નહોતું। પછી બોડી પર છોડી પી કે અમૃતભાઈ શું છે આ? તો અમૃતભાઈને શંકરભાઈ એ બોલ્યા કે ભાઈ જે બોલ્યો કરી હોય એની સુધારો કરીએ અને તમે જો આગળ પગલાં ના ભરતા હોય તો એની વાતચીત કરીને આપણે નિર્ણય લઈએ। મેં કીધું આગળ પગલાં આ ખેડૂતો માટે તમે જે આ કરી શકાય એ ખોટું છે, કંપની જો જૂઠી હોય કંપની આવી બનાવટ મોકલે તમે કંપની પર એક્શન લો, એમ કરીને મેં બે ચાર શબ્દો બોલ્યા હતા। પણ એમને બે સભ્યો સાચું બોલતા અને બે સભ્યો બીજું બોલતા, એમનો પ્રશ્ન એક જ હતો આવ્યું તો આવ્યું કંઈથી? પછી મેં કહે તમારે જે કરવું એ તમારે બોડીને કરવાનું છે, મંડળીના બીજા કોઈ સભાસદો કે કોઈ સેક્રેટરી બીજા કોઈને ખબર નથી ચેરમેનને કેમ એ સેક્રેટરી જ લઈ આવ્યા ખાતર? એવું કે અમુક તો નહીં કે સેક્રેટરી લાયા હો, ચાહે સભ્યને ખબર હોય, પણ મારા તો ખેડૂત નાતે મેં રજૂઆત આપી હતી કે ભાઈ આ ખાતર ખોટું કેમ, ડુપ્લિકેટ કેમ, એના માટે મેં તો નટુભાઈને જે કર્મચારી હતી એને રજૂઆત આપી, તેને મને એમ કહ્યું કે કંપનીનો ફોલ્ટ છે। તો મેં બોડીવાળાને બોલાયા, તો બોડીવાળે એ જવાબ આપ્યો કે ભાઈ આવ્યું કંઈથી એમ? અમૃતભાઈ જે ચેરમેન છે એમને તો જવાબ આપ્યો કે ભાઈ ડીએપી સરદાર ખાતર તો આપણી સોસાયટીમાં હતું જ નહોતું, તો કંઈથી આવ્યું? તો એમને નિકાલ જે લાવો એમને લાવવાનું હતું। પછી એક ત્યાર પછી મેં એમ કહ્યું કે તમારો વિષય છે તમે જે કરો એ, તમે ખાતર લાઈન શું કર્યું? ખાતર લાઈન મેં વાવણી કરવા વળી, તો વાવણીમાં લગભગ 50-60 જેટલા ઓરે ગયા હતા મારા, અને પછી મેં ચેક કર્યું, તો ચેક કરી તો ડુપ્લિકેટ માલુમ પડ્યું। ડુપ્લિકેટ હોવાથી મેં એમને ફોન કર્યો કે ભાઈ ખાતર કેટલા ખેડૂતોએ વાવણી કરી દીધી? આવું લગભગ મારી હાજરીમાં 4-5 ખેડૂત હતા। તમારા ગામ વિસ્તારની અંદર કેટલા આવું ખાતર લાયા છે, કેટલાય વાવણી કરી દીધી? મારા ગામ વિસ્તારની અંદર અમે 3 જણા છીએ, જો 3 જણા હેયા થયા લાયા દવાણી વાળા અને બીજા આડોસ પાડોશ લઈ જાય એ જોણે। શું નામ તમારું? મારું નામ ધીરાભાઈ કાળભાઈ ખોટ। શું કાર્યવાહી થવી જોઈએ આવા પર, ખેડૂતોને બનાવવામાં આવી રહ્યા છે?
હવે એ કાર્યવાહી તો એમના બોડીવાળા જાણે કે બોડીવાળા એવું કહેતા કે આગલી કાર્યવાહી સરકાર અરે જે પ્રોસેસ કરી હોય એમને કરવાની ફરિયાદ. નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો, તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.